વાર પરથી વાર આપણે બધા જ અભયારણ્યને જોઈ લઈએ. સૌથી પહેલા આપણે કચ્છ જિલ્લામાં જવાનું છે. દોસ્તો કચ્છ જિલ્લામાં સૌથી ઉત્તરે આવેલું એક અભયારણ્ય, ચાલો પ્રશ્ન પૂછે કે ભારતનું સૌથી પશ્ચિમે આવેલું અભયારણ્ય કયું. દોસ્તો આવા ક્યારેય પ્રશ્ન પૂછાણા નથી, એનો મતલબ એવો નથી કે નો જ પૂછાય, પૂછાય અને પૂછાઈ શકે. હવે એવું જ કરશે બરાબર ને, આકાશ કે સમુદ્રમાં કોઈ કેળી નથી, મતલબ એનો એવો નથી કે કોઈ સફર ખેડી નથી, પૂછાવાનું છે ફિક્સ છે રાઈટ. તો તમારે આવી જવાનું ક્યાં, સાવ કચ્છના પશ્ચિમે, અને કચ્છના પશ્ચિમે નારાયણ સરોવર આવેલું છે દોસ્તો. અને એ નારાયણ સરોવર નજીકના વિસ્તારમાં જ તે નારાયણ સરોવર ચિંકારા અભયારણ્ય આવેલું છે. હા ચિંકારા તો સાહેબ સલમાન ખાન સાહેબ ને જબરદસ્ત રીતના ખબર છે. ત્યાંથી આપણે ઉપર જઈએ, ત્યાંથી આપણે ઉપર જઈએ એટલે ઉત્તરે જઈએ, અને ઉત્તરે જઈએ એટલે વિશાળ જઈએ, આખો વિસ્તાર ને જોઈએ. અને અહીંયા એક જબરદસ્ત એવું અભયારણ્ય છે ને જોઈએ, અને એનું નામ છે સુરખાબ, સુરખાબનગર અભયારણ્ય, સુરખાબનગર અભયારણ્ય. મિત્રો મારા ગુજરાતમાં એક યાયાવર પક્ષી જોવા મળે છે જે વિદેશથી આવે છે, જેના પગ ખૂબ લાંબા હોય છે, એની ચાંચ જે છે એ ગુલાબી કલરની હોય છે, એકદમ સુંદર જો ગમે એવું એક પક્ષી ગુજરાતના નળ સરોવર, ગુજરાતના થોળ, ગુજરાતના ખીજડિયા, ગુજરાતના કચ્છના જલપ્લવિત વિસ્તારો, આ તમામ વિસ્તારોમાં આપણને એક પક્ષી જોવા મળે છે. અને એ પક્ષીને આપણે કેના નામે ઓળખીએ છીએ, ફ્લેમિંગોના નામે ઓળખીએ છીએ, એટલે કે સુરખાબના નામે ઓળખીએ છીએ. આટલું સારું છે એટલા જ માટે મિત્રો આને આપણે ગુજરાતનું રાષ્ટ્રીય પક્ષી તરીકે ઓળખીએ છીએ. તો સાહેબ આ તો યાદ રાખવું પડે. સાહેબ સુરખાબનગર કેમ કીધું, સિટી છે એટલા માટે. સાહેબ સિટી છે એટલે ત્યાં લોકો રહે છે, લોકો નથી રહેતા. જયારે વિદેશથી યાયાવર પક્ષીઓ ગુજરાતની મુલાકાતે આવે છે એ સમય દરમિયાન સુરખાબ મેં તમને કીધું ખીજડિયા માં બધે ફરે છે, પરંતુ દોસ્તો જોવા જેવી વાત છે રાઈટ. એક ફૂટ કે દોઢ ફૂટ ઊંચો, એક ફૂટ કે પછી દોઢ ફૂટ ઊંચો આ બોલો લાડવો, લાડવો નહીં તમને કહું ને, અડદિયો ખાધો, બધા અડદિયો ખાધો હશે, અડદિયો જેવું હોય ને રાઈટ, એ અડદિયા જેવો, અડદિયા જેવી ગારો અને માટી ને બધું ભેગું કરી અને અડદિયા જેવી રચના કરે રાઈટ. એ ગારા નીચે એ ત્યાં માટી નીચે અને એની ઉપર પોતાનું ઈંડું મૂકે, એની ઉપર પોતાનું ઈંડું મૂકે. મતલબ એવો થાય છે કે સાહેબ આ ગુજરાતનું સુરખાબનું પ્રજનન ક્ષેત્ર છે. કેવું ક્ષેત્ર છે, સુરખાબનું પ્રજનન ક્ષેત્ર છે બરાબર ને. હું તમને એનો એક વિડીયો જે છે એ વિડીયો આપણી ટેલિગ્રામ ચેનલ વેબ સંકુલ પર મુકાવરાઈ દઈશ, તમે જોજો કે કેટલા સુંદર એ ઢગલાઓ હોય છે અને એ ઢગલા ઉપર પોતાનો જે ઈંડું જે છે એ ઈંડું મૂકે છે. દોસ્તો એટલે જ કહેવાય છે કે ગુજરાતની આટલી બધી જગ્યાઓ છે જ્યાં સુરખાબ જોવા મળે, પણ પોતાનું પ્રજનન ક્ષેત્ર એને કયા વિસ્તારને પસંદ કરેલું દોસ્તો, તો એ સુરખાબનગર અભયારણ્યને નક્કી કરેલું છે, કચ્છના મોટા રણના વિસ્તારને નક્કી કરેલું છે રાઈટ. ત્યાંથી આપણે નીચે આવીએ, જો સુરખાબનગર એટલે એક પક્ષી થયું અહીંયા, હા સાહેબ એક પક્ષી, એક પક્ષી અહીંયા ઉપર છે તો એક પક્ષી નીચે કરનાથી, અને નીચે જે પક્ષી જોવા મળે છે એ પક્ષીનું નામ શું છે, એનું નામ છે ઘોરાડ. અને આને ઇંગ્લિશમાં કહેવાય છે ઇન્ડિયન બસ્ટર્ડ રાઈટ, બાસ્ટર્ડ નહીં ઇન્ડિયન બસ્ટર્ડ રાઈટ. અને આ ઘોરાડ છે દોસ્તો, એ ઘોરાડ એટલે લુપ્ત થતું, લુપ્ત થતું એક પક્ષી છે જે પાકિસ્તાન, જે રાજસ્થાન, રાજસ્થાનનું રાજ્ય પક્ષી છે. અને કદાચ તમે વિવિધ સાઇટો જોતા રહેતા હોય તો અમારા ક્રિચી રાણા જે વન મંત્રી છે બરાબર, એ કિરીટસિંહ રાણાએ હમણાં બે કે ત્રણ દિવસ પહેલા આ વિસ્તારની મુલાકાત લીધી હતી. એમાં મસ્ત રીતના લખેલું હતું કે આઈ એમ લકી ઇનફ, કે હું મારી જાતને લકી સમજુ છું કે મને ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ જોવાનો મોકો મળ્યો, સમજાય છે. એટલે કે લુપ્તતાની આરે આવેલા ઘોરાડ નામનું પક્ષી જે છે, ઘોરાડ નામનું પક્ષી આપણને જોવા મળે. ત્યાંથી કરી આગળ જઈને એટલે કચ્છનું નાનું રણ છે સાહેબ. આ કચ્છનું નાનું રણ એટલે સુરેન્દ્રનગર નામનો જિલ્લો, પાટણ નામનો જિલ્લો અને કચ્છ નામનો જિલ્લો. અને અહીંયા ધ્રાંગધ્રા, સુરેન્દ્રનગર નો ધ્રાંગધ્રા તાલુકો, અને એ ધ્રાંગધ્રા તાલુકામાં આવેલું એક અભયારણ્ય જે એકમાત્ર એવી જગ્યા કે જે જગ્યા પર જંગલી ગધેડાઓનો વાસ છે, એટલે કે ઘુડખરનો વાસ છે. કેનો વાસ છે દોસ્તો, ઘુડખરનો વાસ છે. તો જંગલી ગધેડા આખા આખા વિશ્વમાં એકમાત્ર એવું અભયારણ કે જે જગ્યાએ ઘુડખરો રહે છે, જંગલી ગધેડાઓ રહે છે, સમજાય છે. અને આ જ ઘુડખરો જે છે એની ખરીમાં તકલીફ થતી જાય છે રાઈટ, ઘણા બધા પ્રોબ્લેમ્સ થતા જાય છે. અને એટલા જ માટે આ નાના રણમાં ખારાખુડા નામની જગ્યા જે જગ્યા પર હિન્દુસ્તાન સાલ્ટ અને આ બધી કંપની ભેગી થાય અને આખા ભારતનું સૌથી વધુ મીઠાનું ઉત્પાદન કરે છે, સરકાર એમાં થોડા ઘણા પ્રતિબંધો લગાવ્યા છે, થોડું ઘણું ધ્યાન દો, ઘુડખરને તકલીફ થાય છે પણ તકલીફ થાય નહીં એવું કરવાનું છે. ત્યાંથી આપણે આગળ જઈએ તો ઘુડખર થઈ ગયું, કેટલા થઈ ગયા, ટોટલ ચાર થઈ ગયા. હવે આપણે ઉપર જઈએ સાહેબ, એટલે કે આ ગુજરાત ઉત્તર ગુજરાતમાં આપણે, ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા જિલ્લામાં બે અભયારણ્ય અને બંને રીચ માટે, રીચ માટેના છે. એક છે જેસોર રીચ અભયારણ્ય અને એક છે બાલારામ રીચ અભયારણ્ય. ગુજરાતમાં પાંચ રીચ અભયારણ્ય છે અને પાંચે પાંચ તળ ગુજરાતમાં જ જોવા મળે છે રાઈટ. એમાં જેસોર અને બાલારામ નામના રીચ અભયારણ્યો છે કઈ જગ્યા પર જોવા મળે દોસ્તો, તો એ બંને આપણને જોવા મળે છે બનાસકાંઠા નામના જિલ્લામાં. તો આપણે બનાસકાંઠા નામના જિલ્લાની સરહદને હવે મૂકી દીધી છે રાઈટ, છોડ આવ્યો ગલિયા. પછી આવશે સાબરકાંઠા, સાબરકાંઠામાં કાંઈ નથી. પછી આવશે અરવલ્લી, અરવલ્લી જિલ્લામાં કાંઈ નથી. ત્યાંથી આગળ આવશે મહીસાગર જિલ્લો, મહીસાગર જિલ્લામાં કાંઈ નથી. મહીસાગર જિલ્લાથી આગળ જતા દાહોદ નામનો જિલ્લો છે અને દાહોદ નામના જિલ્લામાં ફરી એક વખત એક અભયારણ્ય છે અને એ રીચનું જ છે, જેનું નામ શું છે, રતન મહાલ, રતન મહાલ રીચ અભયારણ્ય દિનખેડા દાહોદ. ત્યાંથી નીચે આવશો દોસ્તો, એટલે દાહોદ થી નીચે આવશો એટલે શું આવશે, છોટા ઉદયપુર, નહીં સાહેબ કાંઈ નથી ત્યાં. ત્યાંથી નીચે આવે એટલે નર્મદા નામનો જિલ્લો આવે. તો ફરી એક વખત આ જ નર્મદા નામના જિલ્લામાં એક અભયારણ્ય જોવા મળે છે રીચ માટેનું છે રાઈટ. અને એનું નામ છે સુલપાણેશ્વર અભયારણ્ય. કયું અભયારણ્ય છે દોસ્તો, સુલપાણેશ્વર અભયારણ્ય. હવે આને આપણે બીજા નામે ઓળખીએ છીએ, કોણ મને કહે છે, આમ કંઈક બીજું નામ પણ છે રાઈટ. નર્મદા નામની નદી છે ને, એ નર્મદા નામની નદીના કિનારે છે. ચલો ત્યાંથી આપણે નીચે આવો, રતન મહાલ થઈ ગયું, અહીંયા આપણે દાહોદ ને લીધો, છોટા ઉદેપુર ને મૂકો, નર્મદા તાપી ને મૂકી દેવાનું, તાપી જિલ્લામાં કાંઈ નથી.
ત્યાંથી નીચે આવો એટલે ડાંગ નામનો જિલ્લો આવશે, અને ડાંગ નામના જિલ્લામાં આપણને જોવા મળશે પૂર્ણા અભયારણ્ય. રાઈટ, પૂર્ણા નામનું અભયારણ્ય ક્યાં જોવા મળશે? ડાંગ નામના જિલ્લામાં જોવા મળશે. ત્યાંથી નીચે આવશે એટલે વલસાડ નામનો જિલ્લો છે. વલસાડ નામના જિલ્લામાં કોઈ અભયારણ્ય ખરું? વલસાડ નામના જિલ્લામાં કોઈ અભયારણ્ય છે નહીં. નવસારી નામના જિલ્લામાં કોઈ અભયારણ્ય ખરું? નથી. નેશનલ પાર્ક ખરું? રાઈટ, નેશનલ પાર્ક ખરું વાસંદા, પણ નેશનલ પાર્ક છે, અભયારણ્ય કહેવાય નહીં. ચલો ત્યાંથી આપણે ઉપર જઈએ. નવસારી થી ઉપર જઈએ સુરત આવશે. સુરતમાં કઈ ખરું સાહેબ? નહીં. ત્યાંથી આવશે ભરૂચ. ભરૂચમાં કઈ ખરું? નહીં. એનથી ઉપર જશું એટલે આપણને જોવા મળશે આણંદ. આણંદમાં કઈ ખરું? નહીં. આણંદ થી ઉપર આવશું એટલે જોવા મળશે અમદાવાદ. આની કોઈ અમદાવાદ, આની કોઈ સુરેન્દ્રનગર, અને બે ની બોર્ડર પર આવેલું નળ સરોવર. રાઈટ, આ બે ની બોર્ડર પર આવેલું છે નળ સરોવર. સમજાઈ ગયું ને? આની કોર સાણંદ લાગે છે અને આની કોર લાગે છે લખતર. ચલો, તો એક સાઈડ છે લખતર અને એક સાઈડ છે સાણંદ. આ બે તાલુકાઓની વચ્ચે એક જલ પ્લવિત વિસ્તાર છે સાહેબ. 120 કિલોમીટર નો ક્ષેત્ર વિસ્તાર જે છે. પાનવડ નામનો ટાપુ સૌથી મોટો જોવા જેવું ખરું. અને એમાં સાહેબ અત્યારે એમાં પાણી સારું ભરાયેલું હોય. ચોમાસાની ઋતુ દરમિયાન ન્યા શિકારાઓ ચાલે, ન્યા શિકારાઓમાં તમારે જવાનું. બરોબર, જાવ કેજો સિકંદર નામનો ભાઈ છે ને, અમારે જાણીતા છે એટલે તમને થોડુંક સસ્તા પડી દેશે. મારું નામ દેજો, કોઈ ના પડે. તો સુરેન્દ્રનગર અને અમદાવાદની વાત કરીએ. ત્યાંથી ઉપર આવી બનાસકાંઠાથી નીચે અહીંયા આપણને મહેસાણા નામનો જિલ્લો જોવા મળશે અને અહીંયા ગાંધીનગર નામનો જિલ્લો જોવા મળશે. દોસ્તો, મહેસાણા અને ગાંધીનગરના વચ્ચે એક જલપ્લાવિત વિસ્તાર આવેલો છે અને એને આપણે થોરના નામે ઓળખીએ છીએ. જે જગ્યા પર પાણી મયરું રહે, જે જગ્યા પર ગારો છે, એ જગ્યા પર પક્ષીઓ આવે નું આવે સાહેબ? હા સાહેબ, સાચી વાત છે. અમે તો જોયા હોય માછલાન પકડવા પક્ષી આવે. રાઈટ, અને માછલાન પકડવા પક્ષી આવે, પક્ષીનો ઢગલો હોય તો પછી સાહેબ એને આપણે બચાવી રાખવાનું. એટલા માટે આ થોડ જે છે, થોડ જલપ્લાવિત વિસ્તાર છે. આ થોડ જે છે એ ગુજરાતની એક રામસર સાઈટ છે. રાઈટ, જેવી રીતના આ નળ સરોવર એક રામસર સાઈટ છે ને, એવી રીતના થોડ પણ એક રામસર સાઈટ છે. ખીજડીયા પણ રામસર સાઈટ છે. સમજાય છે? ચલો, તો થોડ પક્ષી અભયારણ્ય આપણે જોયું. રાઈટ, ચલો કડી તાલુકો યાદ રાખજો. કયો તાલુકો યાદ રાખજો? કડી તાલુકો. કેમાં આવે કડી તાલુકો ખબર હોય છે. બરાબર ને? ચલો, ત્યાંથી નીચે આવી આની કોઈ કઈ ખરું? હા, એક પંચમહાલ નામનો જિલ્લો છે અને પંચમહાલ નામના જિલ્લામાં જાંબુ ઘોડા નામનું એક આપણને અભયારણ્ય જોવા મળશે. આ પણ રીચ અભયારણ્ય છે. તો ટોટલ રીચ અભયારણ્ય કયા કયા? તો કે જેસોર રીચ અભયારણ્ય, બારારામ રીચ અભયારણ્ય, જાંબુ ઘોડા રીચ અભયારણ્ય, રતનમહાલ રીચ અભયારણ્ય, અને સુલપાણેશ્વર રીચ અભયારણ્ય. રાઈટ, જેને આપણે ડેડિયાપાડા કીધું. શું કીધું દોસ્તો? ડેડિયાપાડા કીધું. ત્યાંથી કવિ હવે સૌરાષ્ટ્ર તરફ પૂંચ કરવાના છે અને સૌરાષ્ટ્ર તરફ પૂંચ કરે એટલે સૌથી પહેલા મોરબી જિલ્લો આવ્યો. તમારે મને કહેવાનું છે, હવે હું અહીં અવરો પડી જઉં છું. મોરબી જિલ્લામાં કોઈ અભયારણ્ય ખરું? મોરબી જિલ્લામાં કોઈ અભયારણ્ય થયું. એની આગળ જામનગર જિલ્લો આવશે, ત્યાં કોઈ અભયારણ્ય ખરું? એની નીચે દ્વારકા જિલ્લો આવશે, અહીંયા કોઈ અભયારણ્ય ખરું? દ્વારકા પછી પોરબંદર આવવાનું છે, પોરબંદરમાં અભયારણ્ય ખરું? પોરબંદર પછી જુનાગઢ જિલ્લો આવશે, એમાં કોઈ અભયારણ્ય ખરું? ત્યાંથી આગળ ગીર સોમનાથ આવશે, ત્યાંથી આગળ અમરેલી આવશે, ત્યાંથી આગળ ભાવનગર આવશે. એમાં સૌથી પહેલા તમારે મને કહેવાનું, મોરબી જિલ્લામાં કોઈ અભયારણ્ય આવેલું છે? બધાનો હા જ આન્સર વાનો છે અને એ છે રામપરા અભયારણ્ય. કયું અભયારણ્ય દોસ્તો? રામપરા અભયારણ્ય, જે મોરબીમાં આવેલું છે. ચલો, જામનગરમાં સાહેબ, જામનગરમાં અભયારણ્ય છે? હા છે. એક તો ખીજડીયા અભયારણ્ય. કયું અભયારણ્ય દોસ્તો? ખીજડીયા અભયારણ્ય. અને ખીજડીયાની સાથે સાથે એક દરિયાઈ અભયારણ્ય પણ આવેલું છે અને એનું નામ છે પિરોટન. બરાબર ને? પિરોટન નરારા અભયારણ્ય અથવા તો સેન્ચુરી. જે પિરોટનનો જે ક્ષેત્ર વિસ્તાર છે એ વિસ્તારમાં જે અભયારણ્ય ઘોષિત થયેલો વિસ્તાર છે એનું નામ છે આપણે દરિયાઈ અભયારણ્ય. એક અહીંયા દરિયા નેશનલ પાર્ક પણ છે, એનો થોડોક વિસ્તાર અભયારણ્ય તરીકે ઘોષિત થયેલો છે. જે રીતના ગીર છે ને, ગીર નેશનલ પાર્ક પણ છે અને ગીર અભયારણ્ય પણ છે, એવી જ રીતના અહીંયા આ દરિયાઈ નેશનલ પાર્ક પણ છે, દરિયાઈ સેન્ચુરી પણ છે. રાઈટ, ચલો ત્યાંથી આગળ આવી દ્વારકા. ચલો, દ્વારકામાં કોઈ ખરું? હા સર, ગાગા પક્ષી અભયારણ્ય. કયું અભયારણ્ય? ગાગા પક્ષી અભયારણ્ય અથવા તો મહાગંગા પક્ષી અભયારણ્ય. બે એક જ થાય, શક્તિમાની ગંગાધરાઈ. સમજાઈ ગયું? ચલો, ત્યાંથી આગળ આવી પોરબંદર જિલ્લામાં પોરબંદર નામના શહેરમાં એક અભયારણ્ય આવેલું છે જેનું નામ છે પોરબંદર પક્ષી અભયારણ્ય. ગુજરાતનું એકમાત્ર અભયારણ્ય કે જે માનવ વસ્તીની વચ્ચોવચ આવ્યું. નોર્મલી અભયારણ્ય ક્યાં હોય? માનવ વસ્તી ન રહેતી હોય, આમ જાડી ઝાંખરા છે, નકરા બાવળ છે, નકરી વનસ્પતિ છે, જંગલો છે, એ વિસ્તારમાં હોય. સમજાઈ ગયું ને? અહીંયા એવું નથી. આ કેવી જગ્યા પર છે? એકદમ પોરબંદર નો જે ચોપાટી વિસ્તાર છે ત્યાં આવેલું છે. દોસ્તો યાદ રાખજો, 0.09 સ્ક્વેર કિલોમીટર માં ફેલાયેલું ગુજરાતનું સૌથી નાનું અભયારણ્ય છે. નાનું અભયારણ્ય પૂછે તો પોરબંદર અભયારણ્ય, અને નાનું નેશનલ પાર્ક પૂછે તો વાસંદા નેશનલ પાર્ક. ત્યાંથી આગળ છે સાહેબ, પોરબંદરમાં બીજું કોઈ અભયારણ્ય છે? બરડા અભયારણ્ય છે. પણ પ્રશ્ન એમ પૂછે કે બરડા ખાલી જગ્યા અભયારણ્ય પોરબંદરમાં આવેલું છે, પણ તે બરડા પક્ષી અભયારણ્ય નથી. યસ, બરડા પક્ષી અભયારણ્ય. કારણ કે પોરબંદર પક્ષી તો બરડા માં પક્ષી. દોસ્તો, બરડા સિંહ અભયારણ્ય છે. આયલા, અમને તો એમ જ ખબર હતી કે ગીરમાં જ સિંહ છે. બરડા પણ સિંહ અભયારણ્ય છે, યાદ રાખજો. જુનાગઢ જોયું? જુનાગઢમાં એક સિંહ અભયારણ્ય છે. સાહેબ કયું? ગિરનાર વન્યજીવ અભયારણ્ય. ગિરનાર વન્યજીવ અભયારણ્ય. આમાં કોણ જોવા મળે? કેહરી જોવા મળે સાહેબ. કે પંજા નાગ તો આવ્યો, સિંહ ડાલા માથો કાળ જાર ડાઢારો દેતો હજો ના ડુંગરા ડણા હાથિયા મૃંગલા જરી ગુરુહ ગૃહરી જટા વાળો અતિ ક્રોધ વાળો. કે આમ જોયે ને ત્યાં તો આપણને એમ થઈ જાય સાહેબ રસ્તો કરી લઈ અને નગરા રસ્તો કરી જશે. બરાબર, તો એવો ડલ્લા મચ્છો જો કોઈ જગ્યાએ જોવા મળતો હોય તો આ ગિરનારમાં જોવા મળે છે. ત્યાંથી આગળ જઈએ એટલે ગીર સોમનાથ આવ્યું. તો ગીર સોમનાથમાં ગીર અભયારણ્ય છે, ગીર અભયારણ્ય છે. ત્યાંથી આગળ આવ્યું અમરેલી જિલ્લો. તો અમરેલી જિલ્લામાં બે અભયારણ્ય છે અને આ બે અભયારણ્ય તમારે મને કહેવાના છે. ચલો, વેરી ગુડ. એક તો થઈ ગયું મિતિયાલા. બરાબર ને? એક થઈ ગયું મિતિયાલા. બીજું કયું થઈ ગયું સાહેબ? બીજા નંબર. વેરી ગુડ. પનિયાધારી. ભાઈ ભાઈ, એક છે પનિયા,
આધારી આવેલું દોસ્તો અને બીજું છે મિતિયાલા. હવે આ બંને યાદ રાખજો, પન્યાઈતે અને મિતિયાલાઈતે આ બંને માં આવજ જોવા મળે છે, સિંહ જોવા મળે. ભાવનગર માં કોઈ અભયારણ્ય નથી એ સાહેબ, હમણાં તમે કીધા નેશનલ પાર્ક છે ભાઈ હેને, અને એનું નામ છે વેળાવદર નેશનલ પાર્ક. કયું નેશનલ પાર્ક? વેળાવદર નેશનલ પાર્ક. એવું એવું એક નેશનલ પાર્ક અહીંયા છે, ગીર નેશનલ પાર્ક. તો એક બે અને ત્રણ થઈ ગયા, અને અહીંયા થઈ ગયું મરીન નેશનલ પાર્ક. અહીંયા કયું થઈ ગયું? મરીન નેશનલ પાર્ક. હવે વચ્ચેનો જે ખીચડો બાકી છે એ જોઈ લઈએ આપણે, બરાબર. થોડુંક વધુ અઘરું થઈ ગયું છે, પણ અલગ કલરની કંઈક પેન વાપરીને કંઈક જોવાનો પ્રયત્ન કરીએ. ચલો, જો અહીંયા રાજકોટ છે જ્યાંથી હું છું, અને રાજકોટ જે છે તમે જસદણની ટેકરીઓમાં જાઓ ને તો ત્યાં તમને જોવા મળશે હિંગોળગઢ. હિંગોળગઢ પ્રાકૃતિક શિક્ષણ કેન્દ્ર શું જોવા મળશે? હિંગોળગઢ પ્રાકૃતિક શિક્ષણ કેન્દ્ર જે તમને જસદણ રાજકોટમાં જોવા મળશે. ત્યાંથી આપણે ઉપર જઈએ એટલે બોટાદ છે, અને બોટાદમાં કાંઈ નથી ભાઈ, બરાબર. હવે ખતમ થઈ ગયું. તમે જેટલા પણ લોકો જોડાયેલા છો ને બધા લોકોએ સાથે મળી જેવો લેક્ચર ખતમ થાય ને એટલે આવી રીતના ત્યાં ફરવાનો પ્રયત્ન કરવાનો છે. સમજાઈ ગયું ભાઈ?